હલો ફ્રેન્ડ્સ ગુડ આફ્ટરનૂન ટુડે વી વી લર્ન લેસન નંબર થ્રી ધ કીલર પ્લાન્ટ્સ રીડ મોડનો મિત્રો આ આપણો પાર્ટ છે બરાબર એટલે કે જેમ તમે ગુજરાતીમાં પૂરક ભણો છો એમ ઇંગ્લિશમાં આપણે રીડ મોડનો થ્રી લેસન નંબર છે કીલર પ્લાન્ટ તો એનું ટ્રાન્સલેશન જોઈએ તો આપણે વેન વી ગો ટુ અ ગાર્ડન ઓર અ ફોરેસ્ટ કે જ્યારે આપણે ગાર્ડનમાં કે જંગલમાં જઈએ છીએ વી લાઈક ટુ ટચ પ્લાન્ટ કે આપણને કોઈ પણ પ્લાન્ટને ટચ કરવું શું થાય છે ગમે છે તે લુક બ્યુટિફુલ બટ કે તે સુંદર દેખાતા હોય છે પણ પ્લાન્ટ્સ આર ડેન્જર્સ કે ક્યારેક તે આપણા માટે જોખમરૂપ બની જતા હોય છે ડૂયુ નો અબાઉટ કિલર પ્લાન્ટ કે શું તમે આવા જ એક કિલર પ્લાન્ટ વિશે જાણો છો ધ પીચર પ્લાન્ટ ઇઝ અ કિલર પ્લાન્ટ પ્લાન્ટનું નામ મિત્રો આપવામાં આવ્યું છે પીચર પીચર પ્લાન્ટ એટલે કે જેનો કુંજા જેવો આકાર હોય તેને પિક્ચર કહેવામાં આવે છે એ એક કિલર પ્લાન્ટ એટલે કે મારનાર પ્લાન્ટ છે કઈ રીતે તો ઇટ ગ્રો ઇન ધ હોટ પાર્ટ ઓફ એશિયા કે તે ઓશિયા એશિયાના ગરમ પ્રદેશમાં ઊગે છે ધ કવર એન્ડ ધ રીમ ઓફ ધ પાર્ટ્સ આર બ્રાઇટ રેડ કે તેનું જે ઉપરનું કવર છે તે અને રીમ એટલે કે એની કિનારી જે છે તે કેવી હોય છે બ્રાઇટ રેડ કેવી હોય છે કે ચમકતી રેડ રંગની હોય છે ધ પ્લાન્ટ ઓલ્સો પ્રોડ્યુઝ સ્વીટ જ્યુસ અને આ પ્લાન્ટ શું કરે છે કે સ્વીટ જ્યુસ બહાર નીકાળે છે એટલે કે જે જ્યુસ નીકાળેલું હોય એનો રસ હોય છે એ ખૂબ જ મીઠો હોય છે ઇન્સેક્ટ્સ આર એટ્રેક્ટેડ ટુ ધીસ પ્લાન્ટ એન્ડ try to drink the sweet juice કે દરેક જે ઇન્સેક્ટ એટલે કે જીવજંતુ જંતુ છે તે તેના તરફ શું થાય છે આકર્ષાય છે શેના તરફ કે સ્વીટ juice પીવા માટે ધે ક્લાઇમ્બ ઓવર ધ રીમ ઓફ ધ પ્લાન્ટ અને તે પ્લાન્ટની કિનારી ઉપર શું કરે છે બેસે છે ધ શેપ ઓફ ધ રીમ ઇઝ લાઈક અ પિક્ચર હવે જે આનો આકાર છે કેવો હોય છે પિક્ચર એટલે કે એક કુંજા જેવો હોય છે બરાબર કેવો હોય છે કુંજા જેવો હોય છે ધ ઇન્સાઈડ વોલ્સ ઓફ ધ પિક્ચર આર વેરી સ્લીપરી અને જેની તે અંદરની દિવાલ છે કેવી હોય છે ખૂબ જ સ્લીપરી હોય છે એટલે કે સ્લીપરી મિનિંગ સબ કે જે આપણે હાથ મૂકીએ તો લપસી જાય તેવી હોય છે ત્યાં તમે ટચ કરો તરત શું થઈ જાય લપસી જાય ધ ઇન્સેક્ટ ફોલ્સ ઇન ટુ ધ લિક્વિડ બટ ધ ઇન્સેક્ટ ડઝ નોટ ઇટ ધ લિક્વિડ્સ કે ઇન્સેક્ટ જે જીવજંતુ છે એ શું થાય છે અંદર એમ કે ડસ નોટ ઇટ ધ લિક્વિડ કે લિક્વિડમાં ખાવા માટે જાય છે ખરા પણ તે ત્યાં પહોંચી શકતા નથી કે ખાઈ શકતા નથી કેમ તો શું થાય છે એવું ધ લિક્વિડ ઇટ્સ ધ ઇન્સેક્ટ કે જે લિક્વિડ છે એ શું કરે છે એમને ખાઈ જાય છે ધસ ઇટ બિકમ્સ ધ ફૂડ ઓફ ધ પાર્ટ પ્લાન્ટ કે તે શું થઈ જાય છે એ પ્લાન્ટનો ખોરાક બની જાય છે ધ સનદ્ર્યુ ઇઝ એનોદર ઇન્સેક્ટ ઇટિંગ પ્લાન્ટ કે બીજો જે પ્લાન્ટ છે કયો છે મિત્રો તો સનડ્ર્યુ નામનો છે કે તે પણ શું કરે છે ઇન્સેક્ટ ઇટિંગ પ્લાન્ટ છે એટલે કે જીવજંતુઓને ખાઈ જાય છે ધ અપર પાર્ટ ઓફ ઇચ લીપ ઇઝ કવરેડ વિથ કે જેનો એનો ઉપરનો ભાગ છે એ એના જે પાંદડાવાળો ભાગ છે શેનાથી કવર થયેલો હોય છે તો થાઉઝન્ડ ઓફ લિટર હેર કે બહુ બધા હજારોની સંખ્યામાં જે નાના નાના વાર છે એનાથી સુ થયેલો હોય છે કવર થયેલો હોય છે ધીસ પાર્ટ પ્રોડ્યુસ અ લિક્વિડ પાછા જે આ નાના નાના વાર એટલે કે રેસાઓ છે એના ઉપર એ શું પ્રોડ્યુસ કરે છે લિક્વિડ પ્રોડ્યુસ કરે છે ધ લિક્વિડ ઓન ધ હેર લુક્સ લાઈક અ ડ્રી ડ્રોપ કે જે આ લિક્વિડ છે એ પાછું કેવું લાગે છે ડ્રી ડ્રોપ એટલે કે ઝાકરના ટીપા જેવું લાગે છે ધીસ ડ્રોપ્સ આર સ્ટ્રીકી આ ડ્રોપ્સ પાછું કેવું હોય છે મિત્રો ખૂબ જ સ્ટીકી હોય છે ધ ઇન્સેક્ટ ઇઝ સ્ટક ટુ વન ઓફ ધ હેર કે જ્યારે જીવજંતુ એના એક પણ હાથને શું કરે છે ટચ કરે છે સૂન ઓલ ધ અધર હેર સ્ટાર્ટ બેડિંગ કે તરત જ આ બધા જ વાર શું થઈ જાય છે એમ કે બીડાવાળા એટલે કે અંદર એને શું કરે છે ઉપર પીડાઈ જાય છે અને જે જીવજંતુ છે અંદર જતું રહે છે દે બ્રેપ અફ ધ ઇન્સેક્ટ ઇનસાઇડ ધેમ કે જે ઇન્સેક્ટ છે જીવજંતુ છે એની અંદરને અંદર ખેંચી લે છે જીવજંતુને પ્લાન્ટ ધ સ્ટીકી ફ્લૂડ ઇટ્સ ધ ઇન્સેક્ટ એન્ડ ડાયજેસ્ટિડ કે જે આ ચીકણું જે લિક્વિડ છે એ શું કરે છે ઇન્સેક્ટને ખઈ જાય છે અને તેને પચાવે છે ઇટ ટેક્સ અબાઉટ ટુ ડેઝ ટુ કમ્પલીટ ધીસ જોબ કે એની જે આ પચાવવાની ક્રિયા છે એ કેટલો ટાઈમ લે છે તો એ એમ કે બે દિવસનો ટાઈમ લે છે વન્સ અગેન ધ હેર ઓપન કે બે દિવસ પછી જ જ્યારે એક ખુલી જાય છે એમ કે એક જીવજંતુને જંતુને આખું પચાવી દે છે એના પછી જ એ શું થાય છે ઓપન થાય છે ડ્રી ડ્રોપ્સ આર પ્રોડ્યુઝ કે ડ્યુ ડ્રોપ્સ આર અ પ્રો પ્રોડ્યુસડસ કે શું પ્રોડ્યુસ કરે છે ધ પ્લાન્ટ ઇઝ રેડી ટુ વેલકમ અ ન્યૂ ગેસ્ટ કે જ્યારે એ એમ કે હેર ઓપન થાય છે અને ડ્રુ ડ્રોપ પાછા ફરીથી ઉપર પ્રોડ્યુસ થઈ જાય છે એટલે કે ફરીથી એમ કે ઝાકર જેવા બિંદુઓ દેખાવાના શરૂ થઈ જાય છે ત્યારે પ્લાન્ટ આવા નવા કોઈ ગેસ્ટને આવકારવા માટે શું થઈ જાય છે તૈયાર થઈ જાય છે એની એક્સરસાઇઝ મિત્રો જોઈએ તો રીડ ધી સેન્ટેન્સ રાઇટ પ્રી ધ બોક્સ ઇફ ધ સેન્ટેન્સ ઇઝ રિલેટેડ ટુ ધ પિચ્ચર પ્લાન્ટ કે જો પિચર પ્લાન્ટને અનુલક્ષીને વાક્ય હોય તો એના માટે આપણે એ પી કરવાનું છે અને રાઇટ ધ ઇઝ એસ ઇટ ઇઝ ધ રિલેટેડ ટુ ધ સનડ્રીવ પ્લાન્ટ કે જો સનડ્રીવ પ્લાન્ટને રિલેટેડ હોય તો આપણે શું કરવાનું છે એસ કરવાનું છે અહીં જુઓ ઇટ ડાયજેસ્ટ એન ઇન્સેક્ટ વિથ ટુ ડે કે હમણાં જ આપણે મિત્ર જોયું કે ઇન્સેક્ટને પચાવવામાં બે દિવસ લે છે તો કયો પ્લાન્ટ છે તો સનડ્ર્યુ પ્લાન્ટ છે બરાબર માટે આપણે એસ કરીશું ઇટ સ્લીવ્સ આર કવરેડ વિથ ટાઇની હેર નાના નાના એના ઉપર રેસા વાર જેવા રેસા હોય છે એ કયો પ્લાન્ટ છે તો એ પણ સનડ્ર્યુ છે ઇટ ઇઝ વેરી સ્મૂથ ઇન સાઇડ કે એની અંદરની સાઈડ બહુ જ લફસની હોય છે તો કયા પ્લાન્ટ માટે છે એ પિચર પ્લાન્ટ માટે માટે અહીં આપણે પી કરીશું ઇટ્સ ઇટ્સ આર રેડ કે તેની કિનારી કેવી હોય છે રેડ્સ તો એ પણ પિચર પ્લાન્ટ માટે છે ઇટ હેઝ અ સ્વીટ લિક્વિડ્સ કે તેમાં લિક્વિડ કેવું હોય છે સ્વીટ હોય છે તો એ પણ પિચર પ્લાન્ટ માટે ઇટ હેઝ સ્ટીકી લિક્વિડ કે ચોટી જાય એવું લિક્વિડ હોય છે તો સનડ્રીપ માટે ઇટ ફોલ્ડ્સ ધ ઇન્સેક્ટ ઇન્ટુ ઇટ્સ લીવ્સ કે તે તેના પાંદડામાં શું કરે છે ઇન્સેક્ટને ફોલ્ડ કરી દે છે અંદર તો કયો પ્લાન્ટ છે પીચર પ્લાન્ટ ધ ઇન્સેક્ટ સ્લીપ્સ ડાઉન ઇન્ટુ ઇટ કે ઇન્સેક્ટ હંમેશા માટે તેમાં સૂઈ જાય છે તો કયા પ્લાન્ટ માટે આ વાક્ય છે પિચર પ્લાન્ટ માટે મિત્રો બરાબર હવે આપણે આની વર્કબુક કાર્ય કરીશું ધ કિલર પ્લાન્ટ્સમાં મિત્રો આપણે વર્કબુકમાં પેરેગ્રાફ નંબર વન જોઈએ તો એના ક્વેશ્ચન આન્સરમાં વેર ડઝ ધ પિચર પ્લાન્ટ ગ્રો કે પિચર પ્લાન્ટ ક્યાં ઉગે છે તો જો આપણને અહીં ફર્સ્ટ લીટીમાં જ આપેલું છે ઇટ્સ ગ્રો ઇન ધ હોટ પાર્ટ્સ ઓફ ધ એશિયા તો અહીં પણ આપણે શું લખીશું ધ પિચર પ્લાન્ટ ગ્રોઝ અહીંયા આપણને ડઝ વડે પ્રશ્ન પૂછ્યો છે માટે અહીં આપણે ગ્રોઝ કરીશું એસ લગાવીશું ઇન ધ હોટ પાર્ટ ઓફ ધ એશિયા બીજા નંબરનો પ્રશ્ન છે આપણો વોટ ડઝ ધ પ્લાન્ટ પ્રોડ્યુસ કે પ્લાન્ટ શું પ્રોડ્યુસ કરે છે તો ધ પ્લાન્ટ પ્રોડ્યુસિટ સ્વીટ જ્યૂસ શું પ્રોડ્યુસ કરે છે સ્વીટ જ્યૂસ પ્રોડ્યુસ કરે છે ધ પ્લા પીચર પ્લાન્ટ ગ્રો ઇન ધ હોટ પાર્ટ ઓફ કે ક્યાં ગ્રો થાય છે આ આપણે ઓપ્શન આમાંથી કરવાના છે ઇન્ડિયામાં ગ્રો થાય છે આફ્રિકામાં થાય છે આસ્થામાં થાય છે એશિયામાં થાય છે કે અમેરિકામાં તો ક્યાં થાય છે એશિયામાં તો અહીં આપણે સી લખીશું ધ ખાલી જગ્યા ઓફ ધ પ્લાન્ટ ઇઝ બ્રાઇટ રેડ કે પ્લા પ્લાન્ટનું શું બ્રાઇટ રેડ હોય છે લીફ હોય છે કવર હોય છે કે રીમ હોય છે તો શું હોય છે એની રીમ બરાબર એની કિનારી ધ પ્લાન્ટ પ્રોડ્યુસિસ કે પ્લાન્ટ શું પ્રોડ્યુસ કરે છે બીટર ફ્રૂટ કરે છે સ્વીટ ફ્રૂટ કરે છે બીટર જ્યુસ કરે છે કે સ્વીટ જ્યુસ તો શું પ્રોડ્યુસ કરે છે મિત્રો સ્વીટ જ્યુસ માટે શું આવશે અહીં ડી લખીશું આપણે ધ શેપ ઓફ ધ ખાલી જગ્યા ઇઝ લાઈક અ પિક્ચર કે પિક્ચર જેવો કોનો દેખાવ હતો તો લીફનો રીમનો કે પ્લાન્ટનો તો શેનો દેખાવ હતો મિત્રો પ્લાન્ટનો કે એની વોલ કે જે દિવાલ છે એની એનો હતો કે એની કિનારીનો છે તો ધ શેપ ઓફ ધ રીમ આવશે મિત્રો શું આવશે રીમ આવશે કે આખી એની જે કિનારી છે એ કેવી છે કુંજા જેવી છે માટે આપણે અહીં બી લખીશું ધ ઇન્સાઈડ્સ વોલ્સ આર ખાલી જગ્યા કે એની અંદરની દિવાલ કેવી છે ગ્રીન છે રેડ છે કે સ્લીપરી છે તો કેવી છે સ્લીપરી માટે અહીં આપણે સી લખીશું પેરેગ્રાફ નંબર બે ઉપરથી જોઈએ તો વોટ ડઝ ધ લિક્વિડ લુક લાઈક કે લિક્વિડ જે ઉપરનું છે સનડ્રોનું એ કેવું લાગે છે મિત્રો તો લાઈક અ ડ્રુ ડ્રોપ્સ એટલે કે ઝાકરના બિંદુઓ જેવું લાગે છે એના પછીનો પ્રશ્ન જોઈએ તો વિથ વોટ ઇઝ ધ અપર પાર્ટ ઓફ ધ લીપ કવર રેડ કે જે એનો ઉપરનો ભાગ છે એ સેના દ્વારા કવર થયેલો હોય છે તો ધ અપર પાર્ટ્સ ઓફ ધ લીપ ઇઝ કવરેડ વિથ થાઉઝન્ડ્સ ઓફ લીટર હેર કે નાના નાના હજારોની સંખ્યામાં જે નાના નાના વાર જેવા રેસાઓથી કવર થયેલો હોય છે વોટ હેપન્સ વેન ધ ઇન્સેક્ટ ઇઝ

કે વાર અંદર બિડાવાનું એટલે કે અંદર એકબીજા ઉપર ફરી એ બિડાઈ જાય છે અને ઇન્સેક્ટને અંદરની બાજુ ખેંચી જાય છે આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ વ્રાઇટ એ બી સી ઓર ડી બરાબર કે અહીં આપણે ઓપ્શન સિલેક્ટ કરવાના છે અને સાચો વિકલ્પ પસંદ કરવાનો છે ધ સનડ્રુ ઇઝ ખાલી જગ્યા પ્લાન્ટ કે કેવો પ્લાન્ટ છે બર્ડ ખાઈ જાય છે ફ્લાવર ખાઈ જાય છે એન ઇન્સેક્ટ ઇટિંગ પ્લાન્ટ છે કે ફ્રૂટ ઇટિંગ તો આપણે જોયું મિત્રો શું ખાઈ જાય છે એન ઇન્સેક્ટ ઇટિંગ પ્લાન્ટ છે બરાબર કે જીવ જંતુઓને ખાઈ જાય છે ધ લિક્વિડ ઓન ધ હેર લુક્સ લાઈક ખાલી જગ્યા હવે જે લિક્વિડ હોય છે વારની ઉપર એ કેવું લાગે છે તો લિક્વિડ ડ્રોપ્સ પરફ્યુમ ડ્રોપ્સ રેઇન ડ્રોપ્સ કે ડ્ર્યુ ડ્રોપ્સ તો કેવું લાગે છે મિત્રો ડ્ર્યુ ડ્રોપ્સ જેવું લાગે છે માટે અહીં આપણે ડી કરીશું બરાબર ઝાકરના બિંદુઓ જેવું લાગે છે ધ ખાલી જગ્યા ઇટ્સ ધ ઇન્સેક્ટ કે કોણ ઇન્સેક્ટને ખાઈ જાય છે સ્ટ્રેકી ફ્રૂડ સ્ટ્રીકી લીપ સ્ટ્રીકી હેર કે સ્ટ્રીકી પ્લાન્ટ તો પ્લાન્ટનું શું હતું મિત્રો સ્ટ્રીકી ફ્લૂટ કે જે અંદરની ચીકણો પદાર્થ હતો એ શું ખાઈ જાય છે ઇન્સેક્ટને ખાઈ જાય છે માટે અહીં આપણે એ પસંદ કરીશું તો આજે આપણે આટલે સુધી અભ્યાસ કરીશું મિત્રો નેક્સ્ટ રીડમાં આપણે ગ્રામણનો અભ્યાસ કરીશું ત્યાં સુધી જય સ્વામિનારાયણ